નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ભાગની અંદર આપણે છેલ્લે જોયું હતું કે સમીકરણ આપેલા હોય જેના આપણે શું માત્ર લાવતા હતા, તો કે ઉકેલ લાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એટલી તમારી એમ કહેવાય કે કુશળતા તો હોવી જોઈએ કે તમને ગમે તેવું સમીકરણ આપેલું હોય એટલે એ સમીકરણનો તમે ઉકેલ લાવી દો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે શું કરીશું, તો કે હવેના જે દાખલા છે એની અંદર હું માત્ર ને માત્ર તમને સમીકરણ સુધી પહોંચાડી દઈશ અને આગળના જે તબક્કાઓ છે એટલે કે આગળના જે બાકીની જે વસ્તુઓ છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાની રહે. એટલે કે હવેના જેટલા દાખલાઓ છે એમાં તમારે એટલું કરવાનું છે કે હું તમને સમીકરણ બનાવી દઉં એટલે દાખલાનો ઉકેલ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે જ ગણવાનો રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ આ ધ્યાનથી સાંભળજો, હું શું કહેવા માંગુ છું કે હવે હું તમને માત્ર સમીકરણ બનાવી આપીશ, બાકીનાનો જે ઉકેલ છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે લાવવાનો રહે છે. કેમ કે અત્યાર સુધીમાં આપણે પાઠમાં આ જ કર્યું છે કે સમીકરણ આપેલું હોય તેનો ઉકેલ લઈ આવો, સમીકરણ આપેલું હોય તેનો ઉકેલ લઈ આવો. તો હવે આપણી પાસે એટલી કુશળતા તો આવી જ ગઈ હોય કે સમીકરણનો ઉકેલ લાવી શકતા હોય. ગમે તેવું અટપટું સમીકરણ આપેલું હોય આપણને આસાનીથી એનો ઉકેલ લાવતા આવડી જ ગયું હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ હવે આગળ સ્વાધ્યાય 2.4 જેનો દાખલા નંબર છે પહેલો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું રકમમાં એવું કહે છે કે અમીના એક સંખ્યા ધારે છે, તે આ સંખ્યામાંથી 5/5 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો. શું શોધવાનું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે અમીનાએ ધારેલી સંખ્યા. હવે અત્યાર સુધીમાં મેં તમને કીધેલું હતું કે આવા કોયડા ઉકેલની અંદર કાં તો એક સંખ્યા મોટી હોય, એક સંખ્યા નાની હોય, તો એમાં આપણે નાની સંખ્યા ધારવાની કીધી હતી, અથવા તો કોઈ સંખ્યા કોઈ કરતાં કેટલા ગણી છે એવું કીધું હોય તો ત્યારે આપણે એમ સૌથી નાની સંખ્યા, કોઈ સંખ્યા ન આપેલી હોય તો એ સંખ્યા આપણે ધારી લેવાની થાય. મતલબ કે કોયડા ઉકેલની અંદર જે તમને મેળવવાનું કીધું હોય એ વસ્તુ તમારે ધારી લેવાની થાય. તો અહીંયા છે ને આપણે શું શોધવાનું કીધું? તો કે અમીનાએ ધારેલી સંખ્યા શોધવાની છે. તો આપણે લખીશું અહીંયા કણે, શું લખીશું જવાબમાં? તો જવાબમાં આપણે એવું કહેશું કે અમીનાએ, ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા કેટલી છે? 1 છે. આપણે એવું લીધું, શું લીધું? અમીનાએ ધારેલ સંખ્યા 1 છે એવું આપણે લીધું. હવે આગળ વાંચીએ કે અમીનાએ ધારેલ સંખ્યા, તો કે આપણે 1 કીધી. હવે તે સંખ્યામાંથી 5/5 બાદ કરી, તો હવે આપણે એવું કહીશું કે તે સંખ્યામાંથી 5/5 બાદ કરતા, હવે આમાંથી 5/5 બાદ કરો તો 1, એમાંથી આપણે બાદ કરવાના કેટલા? તો કે 5/2 આ બાદ કરી અને અને શું કરવાનું છે? તો કે મળેલ પરિણામનો 8 વડે ગુણતા. મતલબ
કે તમે આ બાદ કર્યા એટલે પરિણામ આપણે શું મળ્યું તો કે આ મળ્યું. હવે આજે પરિણામ મળ્યું એને આપણે કેટલા વડે ગુણવાના છે? આઠ વડે ગુણવાના કીધા આપણે. કેટલા વડે? આઠ વડે ગુણવાના કીધા. તો આ પરિણામને આઠ વડે ગુણો. આઠ ગુણ્યા એટલે કે કૌંસમાં એક માઇનસ પાંચ ના છેદમાં બે. આખાઈને ગુણવાના કીધા એટલે કૌંસમાં આપણે લખ્યું. હવે આગળ એવું કે છે, જો મળેલું નવું પરિણામ એટલે કે આ પરિણામ છે એટલે કે આ જે પરિણામ મળ્યું, મળેલું નવું પરિણામ એ ધારેલ સંખ્યા કરતા મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યા કરતા કેટલા ગણું? તો કે ત્રણ ગણું છે. એટલે આપણે એવું કીધું, એક સંખ્યા ધારી એમાંથી પાંચ રૂપિયા બાદ કર્યા અને એને આઠ વડે ગુણ્યા એટલે આવું મળ્યું આપણને, આઠ ગુણ્યા એક માઇનસ પાંચ ના છેદમાં બે. આ પરિણામ જે મળે છે તે નવા પરિણામ કરતા એટલે કે જે નવું પરિણામ છે એના કરતા કેટલા ગણું છે? તો કે ત્રણ ગણું છે એવું આપણને કીધેલું છે. શું કીધું આપણને વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા મેં તમને સમીકરણ લાવી દીધું. કેવી રીતના? તો કે જો પેલા એવું કીધું કે ધારેલ સંખ્યા, તો કે આપણે ધારી એમાંથી બાદ કરવાના કીધા એટલે બાદ કર્યા અને એને આઠ વડે ગુણ્યા, તો એટલે આઠ વડે ગુણો છો તો શું મળે છે? તો ફરી પાછું આનું જે પરિણામ મળે છે, આનું જે પરિણામ મળે છે અહીંયા કને પરિણામ મળે આનું, એટલે આનો જવાબ કઈક મળશે ને આનો, તો એ જવાબ કેટલો હોય છે? તો કેના જેટલો હોય છે? તો કે મૂળ જે પરિણામ હતું એટલે કે મૂળ ધારેલી જે સંખ્યા હતી એના ત્રણ ગણું કરો. એના કેટલા ગણું? ત્રણ ગણું કરો એટલે આ બે પરિણામ કેવા થઈ જાય છે? તો કે સરખા થાય છે. આવો એનો કહેવાનો મતલબ થાય છે. એનો મતલબ કે આનું પરિણામ અને આનું પરિણામ આ બે કેવા મળે છે? આપણને સરખા મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે કઈ નહીં, હવે તમારે માત્ર ને માત્ર આનો ઉકેલ લાવવાનો રહે છે. હવે ઉકેલ લાવવા માટે સૌ પ્રથમ તો શું કરીશું? તો કે આપેલી સંખ્યાનો જે આંકડો છે એને આપણે સૌ પ્રથમ અંદર ગુણી દઈશું. શું કરીશું? તો કે આઠ ને અંદર ગુણો. તો પેલા એક સાથે ગુણાકાર કરે અને પછી એ પાંચ ના છેદમાં બે સાથે. તો આઠ સાથે ગુણાકાર એક આઠ એક, આ માઇનસ ના માઇનસ આઠ અને ગુણ્યા પાંચ ના છેદમાં બે બરાબર આ ત્રણ એક એમ. હવે આગળ આઠ એક છે એને એમનેમ રાખીએ, આ માઇનસ છે સોરી આ માઇનસ છે અને આ બધા અંકો છે એટલે એને બરાબરની ઓલી બાજુ લઈ જઈએ અને આ એક્સ છે તો એને બરાબરની આ તરફ લાવો. આ વત્તા છે તો કેવા થઈ જાય? ઓછા ત્રણ એક્સ. અને આ બરાબર આ ઓછા હતા એ બરાબરની આ તરફ જાય તો આપણે કીધું કેવા થઈ જાય? વધતા આઠ ગુણ્યા પાંચ ના છેદમાં બે. હવે આનો તમે શું કરી શકો? છેદ ઉડાડી શકો. કેવી રીતના? તો કે આ ગુણાકારમાં છે તો બે ચોકુ આઠ, બે ચોકુ આઠ એટલે આનાથી આપણે બાદ બાકી. આઠ માંથી ત્રણ જાય તો પાંચ એક બરાબર. અહીંયા આપણે છેદ ઉડાડી શક્યા કેમ? કે અહીંયા ગુણાકારની નિશાની હતી એટલા માટે, ગુણાકારની હતી એટલા માટે થયું. ભાગાકારની અલા સોરી બાદબાકી સરવાળાની હોત તો ન કરી શકત. તો શું કરવું પડે? તો કે તો લસા લેવો પડત. અગાઉમાં જે આપણે ભાગમાં જોયું હતું તો એમાં શું કરત? લસા લેત. જો સરવાળા કે બાદબાકીની નિશાની અહીંયા હોત તો અહીંયા ગુણાકારની હતા એટલે આપણે સીધા આને ઉડાડી શકીએ. હવે અહીંયા ચાર ને પાંચ, ચાર ગુણ્યા પાંચ, પાંચ એક બરાબર. હવે જો આ પાંચ છે, આ પાંચ છે આલી બાજુ ગુણાકારમાં, બરાબરની આ તરફ આવે તો, બરાબરની આ તરફ આવે તો ક્યાં આવે? ભાંગાકારમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો એક બરાબર ચાર ગુણ્યા પાંચ તો હતા જ, આ પાંચ ક્યાં આવે? ભાંગાકારમાં એટલે છેદમાં. તો આ પાંચ પાંચ ગયા તો એક બરાબર જવાબ મળ્યો આપણને ચાર. હવે એક બરાબર ચાર એટલે આપણે એવું કહેશું કે એક બરાબર અહીંયા ચાર મૂકો એટલે આપણને શું મળે? તો કે અમીનાએ ધારેલ સંખ્યા કેટલી હશે? તો કે એક્સ બરાબર ચાર એટલે કે ચાર છે. અમીનાએ ધારેલ સંખ્યા કેટલી મળે છે? ચાર મળે છે.
છેલ્લે આપણે એવું વાંચ્યા લખ્યું કે અમીનાએ ધારેલ રકમ 4 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને કોયડો ઉકેલી આપેલો છે. હવેના જે દાખલાઓ આવે છે એમાં તમારે એક કોયડાઓ છે તમારી જાતે ઉકેલવાના રહેશે. હું માત્ર તમને કોયડાઓનો શું બનાવી દઈશ, તો કે સમીકરણ બનાવી આપીશ. અને આપણે એથી નહીં આગળ જાશું, એટલે તમારે કોયડાઓમાંથી સમીકરણ પણ જાતે બનાવવાનું અને એના જવાબ પણ તમારે જાતે જ ઉકેલવાના રહેશે. દાખલા નંબર 2, બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. જો શું કીધું વિદ્યાર્થી મિત્રો, કે બે ધન સંખ્યાઓ છે એમાં પહેલી ધન સંખ્યા છે બીજી ધન સંખ્યા કરતા કેટલા ગણી છે, તો કે 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. બમણી એટલે બે ગણી થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. શું આપણે કીધું? મૂળ સંખ્યાઓ શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મૂળ સંખ્યાઓ શોધવાનું કીધું, તો આપણે કીધું એ પ્રમાણે પહેલા શું કરવાનું, તો કે મૂળ સંખ્યાઓ ધારી લેવાની. એ મૂળ સંખ્યાઓમાં આપણને એક પહેલી અને બીજી આવી બે સંખ્યાઓ કીધી. હવે પહેલી અને બીજી માંથી આપણે ધારવાની કઈ પહેલા, તો કે જે પહેલા નાની હોય એ સંખ્યાને આપણે ધારવાની. તો લખશું કે ધારો કે, જવાબમાં લખજો ધારો કે કઈ નાની છે, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. તો નાની કોણ થયું? બીજી સંખ્યા. તો ધારો કે બીજી ધન સંખ્યા કેટલી થાય, તો કે 1 છે. તો એની પહેલી ધન સંખ્યા કેટલી થાય? 5 ગણી છે. એનો મતલબ કે કેટલી થાય? ગણી એટલે ગુણાકાર. પહેલી સંખ્યા સાથે શું કરવાનું? ગુણાકાર. તો કે 5x થાય. આ મતલબ કે આપણને અહીંયા શું મળી? 5x. એટલે આપણે અહીંયા લખશું પહેલી સંખ્યા કેટલી મળે? 5x છે. એટલે મળે 5x છે. હવે એવું કીધું, દરેક સંખ્યામાં 21 ઉમેરતા, દરેક એટલે બંનેમાં, આપણે એવું લખશું બંને સંખ્યામાં 21 ઉમેરતા. હવે 21 ઉમેરો તો પહેલી સંખ્યા શું મળે છે આપણને? એ 5x હતી, એમાં 21 ઉમેરો એટલે 21 થાય. અને બીજી સંખ્યા એમાં પણ 21 ઉમેરવાના. તો બીજી સંખ્યા છે એ પહેલા કેટલી હતી? તો કે ખાલી 1 હતી. હવે એમાં 21 ઉમેરો એટલે 1 + 21 થાય. તો હવે આપણને એવું કહે છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. શું કહે છે? પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા શું થાય છે? બમણી થાય છે. મતલબ કે જ્યારે આપણે ઉમેરો કર્યો તો એ બંને કેવી થાય છે? તો કેવું કે છે, આ પહેલી સંખ્યા 5x + 21 બરાબર બીજી સંખ્યા, તો કે 1 + 21 આવું છે. હવે જો ઉમેરો કરીએ એટલે શું થાય? તો કે પહેલી સંખ્યા એટલે આ પહેલી સંખ્યા એ આ બીજી સંખ્યા છે એના કરતા કેવી થાય? આ બે ગણી થાય. તો આ બે ગણી થાય એનો મતલબ કે આને એના જેટલી કરવી હોય તો આને શું કરવા પડે? આ સંખ્યાને 2 વડે ગુણવા પડે.
જો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આ સમીકરણ આવ્યું હે. હવે આપણે એવું કીધું, પેલા તો અહીંયા તમે સમજી ગયા કે પેલા તો આપણે એવું જોયું કે શું શોધવાનું કીધું, તો કે બે ની સંખ્યાઓ, તો કે બંને સંખ્યાઓમાં પેલા આપણે એવું નક્કી કર્યું કે બે માંથી નાની કોણ, તો કે નાની આપણને પેલા ધારણા ઉપર એવું મળ્યું કે બીજી સંખ્યા છે એ નાની છે, બીજી સંખ્યા નાની હતી એને આપણે ધારી લીધી કે બીજી ધન સંખ્યા એક્સ છે. તો પહેલી સંખ્યા ઈ, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી હતી, પાંચ ગણી, એનો મતલબ કે પહેલી સંખ્યા કેટલી થાય, તો કે પાંચ એક્સ થાય. પછી આગળ એવું કીધું હતું કે બંને સંખ્યામાં એકવીસ ઉમેરો, એટલે કે એકવીસ ઉમેરા તો પહેલી સંખ્યા છે એ આ હતી, તો એની અંદર એકવીસ ઉમેરો એટલે પાંચ એક્સ વત્તા એકવીસ થાય. પછી બીજી સંખ્યામાં એકવીસ ઉમેરો એ સમયે, તો બીજી સંખ્યા એક્સ હતી, તો એક્સ માં એકવીસ ઉમેરો તો એક્સ વત્તા એકવીસ થાય. જો બંનેમાં એકવીસ ઉમેરવામાં આવે તો એવું કહેતા હતા કે પહેલી સંખ્યા, આ પહેલી સંખ્યા પાંચ એક્સ વત્તા એકવીસ, એ આ બીજી સંખ્યા એટલે કે એક્સ વત્તા એકવીસ બીજી સંખ્યા કરતા આ કેવી છે, બે ગણી. તો જો આને આના જેટલી કરવી હોય, એટલે કે આ બીજી સંખ્યાને આ પહેલી સંખ્યા જેટલી કરવી હોય, તો આપણે શું કરવું પડે, તો કે બીજી સંખ્યાને એટલા વડે ગુણવા પડે. બમણી એનો મતલબ કે બે ગણી. જો વિદ્યાર્થી મિત્રો, ગુણવાની કેમ મને ખબર પડે, તો બમણી એટલે એનો મતલબ થાય બે ગણી. હવે બે એટલે બે વડે અને ગણી એટલે શું સમજવાનું, ગુણાકાર. શું આવે, બે એટલે ગણી એટલે ગુણાકાર, ગણી એટલે ગુણાકાર. બે ત્રણ્યાંશ ભાગની એવું કીધું હોય તો કે બે ના છેદમાં ત્રણ વડે ગુણાકાર કરવાનો, બરોબર, ભાગની, બરોબર. તો આવી રીતના આપણને શું મળ્યું, તો કે ગુણાકાર, અને આવું સમીકરણ આપણને મળ્યું. હવે તમને આ સમીકરણનો ઉકેલ લાવતા આવડતો જ હોવો જોઈએ, અને આવા ઉકેલ છે એ તમે આસાનીથી લાવી શકતા હોવ છો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણા માટે દાખલા નંબર બે. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, શું કીધું, આ આપણા માટે હતો દાખલા નંબર બે. હવે આગળ, હવે આગળનો દાખલો જતા પહેલા આપણે હોમવર્ક આપી દઈએ. તો હોમવર્કની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો એ શું કરવાનું રહે છે, તો કે ઉદાહરણ, ઉદાહરણ નંબર 14 અને 15, ઉદાહરણ નંબર 14 અને 15 દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ગણવાનું છે, કે જેથી કરીને આગળના આના જેવા જે દાખલા આવશે એ હું તમને સમજાવીશ, અને તમારે જાતે ગણવાના પણ રહેવાના છે. એટલે આપણે હોમવર્કની અંદર આ દાખલો પૂર્ણ કરવાનો, અને દાખલા નંબર બે પૂર્ણ કરો એ પણ લખી નાખો. અને ઉદાહરણ નંબર 14 અને 15 દરેક વિદ્યાર્થીએ જાતે ગણવાનું છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.